સાચું હા, હું તો કંટાળી ગઈ છું, આ તારા જેદ તો સમજવાને લાયક જ નથી. અરે કહું છું એમને કે તમારા માટે સેવ ટમેટાનું શાક બનાવી દઉં, તો મને કે બટેકા તો ખવાય જ નહીં, બટેકાથી તો ગેસ થાય, એમને ટમેટાય બટેકા દેખાય છે. હે ભગવાન, એનું સાંભળી બાંભળીને છે ને આપણા મગજને ગેસ ભરાઈ ગયો છે હવે, અને આખો દી બધાનું લોહી પીધે રાખેશ. બીજો ધંધો શું છે એમને? કામ ધંધો કાંઈ કરવો નથી, ગામ કે એને ઊંધું સાંભળવું છે. અને જો આ નોકરો આપણને છોડીને જવાની વાત કરે છે, આ તો છે ને કોક દિવસ ધંધે લગાડશે આપણને. અરે ચકરડીએ ચડાઈ વાસ બધાને, કોઈ રહેવાનું નથી. ઝુકેગા નહીં ચાલા. હા ખબર છે અમને, આ બાપુજીએ 10 ની નોટ ફેંકી હતી તો કેવા ભોલા ઝુકા હતા. હા એ તમને ખબર પડે કે? ખબર તો પડે જ ને, આ ઝુકેગા નહીં સાલા. અરે ભલ ભલા ઝુકતા હે. શું છે? હું કહું. હા મારે એક જણાને 700 રૂપિયા દેવાના છે. એક જણાને દેવાના છે ને? હા તો દઈ દો. તમે આપો ને. હું ક્યાંથી લાવું? તમારી પાસે તો કેટલા પૈડા છે, મને એક દી શેઠ ગણતા હતા ને એ ભાળી ગયો હતો. કેટલી નોટું હું ને અડધે કલાક ઉભો રહ્યો ને તોય ગણાય ગણી ન રહ્યા, કેટલા તો પડ્યા હતા. હા બરાબર, એ ગમે તેટલા રૂપિયા હોય પણ તને અમે પગાર નથી દેતા. દિવસો ને પણ એમ તેમ છે ને મારે પૂરું નથી થતું. આ તો છે ને અહીંયા અમને મજા આવે છે ને એટલે નોકરી કરવી છે, બાકી એટલા રૂપિયામાં કોનું ઘરનું પૂરું થાય? નોકરી તો મારો મોબાઈલ છે, સાનો માનો બેસ. ગાંડા થઈ ગયા છે હવે. એ રડવાનું બંધ કરો, રડવાનું બંધ કરો, મહેરબાની કરો. મને બંગડી આપો ને. હા ભાઈ તારે બંગડી બુટ્ટી હાર બધું આપી દઈશું. હા આપો. આની બંગડી બુટ્ટી આ નાક નું બધું ઘરેણું ક્યાં મૂક્યું? એને નાક છે જ નહીં, શરમ જ નથી. બંગડી આપણે મેળો ભરાણો છે બાજુમાં ત્યાં મળે છે. ભાવેશ તમે મોબાઈલ લેવા માટે આની બંગડી બુટ્ટી બધું લઈ ગયા? મોબાઈલ લેવા માટે આની બંગડી બુટ્ટી હાર બધું લઈ ગયા? એ બંગડી આ બુટ્ટી 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 આ નહીં, ઈ હું લઈ ગયા એમ. હા કોણ? તમે? હું લઈ ગયો? હા આને કીધું. અરે તું મને એવો સમજે? હા હે રીસા. હા બિચારાને ચલે આમ જો તો મારી આમ. હા તું મને એટલા વર્ષથી તું ઓળખતી નથી. અરે એવો સમજું ના, એવા થઈ ગયા છો તમે બિચારાને. કાન ની આરવાર મગજ ની બીમારી થઈ ગઈ છે. મારે એવી બધી વસ્તુ ની તું દાંત કાઢ માં, દાંત કાઢ માં. હા દાંત નથી કાઢતા. રડડી તો મને હસો છો. રોવે છે? ના ના ના. બંગડી બુટ્ટા લે અને તમારી પાસે હું રૂપિયાની કમી છે ભાવે. સેટાણી સેટાણી મારા ચાચુ ચાંદી ની કરાવી હતી. આ બંગડી લેવાય બની બંગડી ચોરસા તમે બંગડી બુટ્ટી તમાર હું કામ છે મનોહર. અને
એટલી બધી એક્ટિંગ આવડે છે, કઈ નઈ. મારા તો મિત્ર છે, સમજો, ઓલો ગોવિંદભાઈ, એને ફિલ્મોમાં કામ અપાય. એ ગોવિંદ ની પિક્ચર માં તારે ઉતરવું હોય ને તો ઉતરજે, બાકી મારું પીવેલું લોહી પીવાનું બંધ કરો. હવે બહુ લોહી પીતું તમે બધાનું. મારું 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 કયો મને અત્યારે પિક્ચર માં આવડે છે. ભોલા ને લઈ જજો, કરશે ભોલા. ₹700 રૂપિયા મસ્ત બનાવે. મારે છે ને એટલો મીઠો બનાવે તમે. પાગલ ખાનું આવે ને બાપુ, જેને એની જરૂર છે અને આની એને જરૂર છે. એટલે કઈ મારો છેલ્લો સમય નથી, ખાલી હાર્ટએટેક જ આવે છે. મારો દોસ્ત સાર છે, લાંબા લાંબા શ્વાસ. ઘરવાળી ને હું કેતી હતી, ઘરેણા ના બધું ચોરી ગયા, એટલે અમે હું કઈ આ માલિક છે આ ઘર ના સારું લાગે આવું બધું. તમે આ બધું એવી રીતે એવું નથી કે બારોલી ચંપાડી નહીં, એને જઈને આપી આવ્યા છે. મેં મારી આંખે જોયું, આ હગી આંખે જોયું મેં. હાય હાય એવું બોલોસ? હા, ઓલી ચંપાડી ને ગઈ આવ્યા. એક શહેર આ સુપા હે, હર શહેર એ કે ઉપર. જેતાણી જુઓ તો કાન નહીં તો આવા કાંડ કર્યા. આ કેવા કેવા કાંડ કરો છો ભાવેશ, તમે કેવા કેવા કાંડ કરો છો. જાન આ તો જાવું આપણું. કોના લગ્ન છે? મારા બાપ ના લગ્ન છે. હાલ અહીંયાથી હાલે આવે, બધાય ગાંડા થઈ જાય. બાપુજી બધાય પાછા ગોઠવવાના. બાંગડી દઈ દેજો. હું કહું હું ઘડે કઈ દે આવું. બે 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 બે. અચ્છા, તમાર પપ્પા તો કઈ છે નહીં? હું કહું છું અશો સમજો, કેતા નહીં હો તમે. હા, મારી ઘરવાળી એમ કીધું. હા, મારા બાપ ના લગ્ન છે એવું કે કીધું તું બાપુજીના હમણાંનું એવું. તો મતલબ તમને શરમ આવે છે કઈ? હું તમારા હાહરાના લગ્ન હોય હવે. હે, હવે તમારા હાહરાના લગ્ન થોડા હોય. એ હાવ બેરા થઈ ગયા છો, હાવ બેરા કાઈ હંભળાય છે તમને? એય, હું શું કહું છું શેઠ ને, મારે એમ કેવું છે કે મારો એક કાન છે ને એ આ શેઠ ને પીટ કરી દે બરોબર. હું તમતાર એટલો હેરાન નહીં કરું. તમારે બેનો કહી દેવો આવડી માંડ માંડ આયા બેહવાનો મોકો મળ્યો. જાઓ તે કહી દે, મૂડ મારું બગાડી નાખું. હવે છે ને બધાનું લોહી પીવાનું બંધ કરો, એમ બધાય તમારાથી કંટાળી ગયા છે. તો વાંધો નહીં, મંદિર બનાવી દે, પગી ના લાગ લેજો. હા, હવે છે ને અમારે હવે છે ને આમાંથી ભિખારી બની ગયા છે. હવે હાલત થઈ ગઈ છે, મંદિરમાં જઈને ભીખ માંગવી પડશે. આવા હાલત કરી દીધા તમે હવે. આ તો કોકના ઠેલા લઈને મંદિરમાં ન જવાય, ખરેખર ન જવાય, સારું ન લાગે. ક્યાં વહી ગયા આ બધા? હાડા બેરા મોંઘા ને આ બધા ધાટ હાડા હે ના કાઢે, મને એ ખબર પડતી.